લોકડાઉન બાદ બેસી ગયેલા રિયલ એસ્ટેટ સેક્ટરને ફરી બૂસ્ટ આપવા માટે અઢિયા કમિટીએ આપેલા સૂચનો સરકારને પસંદ નથી પડ્યા. હસમુખ અઢિયા કમિટીએ સરકારને સ્ટેમ્પ ડ્યુટી અને રજીસ્ટ્રેશન ફીમાં 50% ઘટાડો કરવાનું સૂચન આપ્યું હતું. ડોક્ટર અઢિયા સમિતિએ 2021 સુધી સ્ટેમ્પ ડ્યુટી ઘટાડવાનું સૂચન કર્યું હતું. જો કે મંદીમાં સપડાઈ ગયેલા રિયલ એસ્ટેટ સેક્ટરને બહાર કાઢવાનું કમિટીનું આ સૂચન જો સરકાર માને તો રાજ્યની તિજોરીને 4,500 કરોડ રૂપિયાનું તોતિંગ નુકસાન થઈ શકે છે, જેના કારણે સરકારે અઢિયા કમિટીનું આ સૂચન ફગાવી દીધું હોવાની વિગત પ્રાપ્ત થઈ રહી છે.